नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 4 मां जे गणितनुं पेपर तारीख 24/9/2022 ना रोज लेवायेलुं छे, तो ए पेपरनुं आपणे संपूर्ण सोल्यूशन जोवाना छीए कि तमारे एमांथी केटलुं साचुं पड्युं छे अथवा तो शा माटे खोटुं पड्युं छे, तो एनो साचो जवाब शुं आवे, जेथी करीने आवनारी परीक्षामां आपणे कोई भूल न थाय। बराबर, कारण के आवनारी परीक्षा आपणी प्रथम परीक्षा छे, जे 40 गुणनुं पेपर हशे। तो मित्रों, आ वीडियोने अंत तक सुधी जोशो तो तमने खूब ज फायदो थशे। अने हा, चेनलमां नवा होय तो चेनल सब्सक्राइब करजो। तो पेलुं छे योग्य जोड़का जोड़ो। तो चलो आपणे सामे साचो जवाब लखीए। तो 3 कलाक, तो मित्रों 1 कलाक एटले 60 मिनिट, तो 3 कलाक एटले तो 6 × 3 = 18 એટલે 180 મિનિટ થાય। ચાલો 72 કલાક એટલે તો 24 કલાક એટલે 1 દિવસ, તો 72 કલાક એટલે 3 દિવસ। 1 ચતુર્થાંશ કલાક એટલે તો 1 કલાકનો ચોથો ભાગ, 1 કલાકનો ચોથો ભાગ એટલે 15 મિનિટ। 300 મિનિટ, 1 કલાક એટલે 60 મિનિટ, તો 5 કલાક એટલે 300 મિનિટ। અને 12 કલાક એટલે કેટલો થશે મિત્રો? અડધો દિવસ, કારણ કે દિવસમાં 24 કલાક આવે। બરાબર, આવી રીતે। આ સિવાય મિત્રો, આપણી ચેનલમાં 3 થી 12 ધોરણના તમામ વિષયોના વિડીયો છે, તમારા ભાઈ બહેન સગા સંબંધીને શેર કરશો। ત્યાર પછી છે 1.5 કલાક। 1 કલાક એટલે 60 મિનિટ, તો 1.5 કલાક એટલે 90 મિનિટ। 1.5 દિવસ, 1 દિવસ એટલે 24 કલાક, 1.5 દિવસ એટલે 36 કલાક। અડધો દિવસ એટલે આવી ગયું 12 કલાક, 180 મિનિટ, 3 કલાક, 24 કલાક એટલે 1 દિવસ। એ તો 3 તો આવડી ગયા તમને। ચાલો ત્યાર પછી છે 3/4 દિવસ। આમાં ન ખ્યાલ આવે તો તમારે 1 દિવસમાં 24 કલાક થાય તો 24 વડે ગુણવાના। ચાલો 4, તો 6 × 4 એટલે 24, તો 4 ઉડી ગયા, 6 × 3 = 18, તો 18 છે જવાબ, હા। 36 કલાક એટલે, તો એ પણ આવી ગયું ઉપર આપણે 1.5 દિવસ। 120 મિનિટ એટલે 2 કલાક, અડધો કલાક એટલે 30 મિનિટ, અને 3 કલાક એટલે 180 મિનિટ। ત્યાર પછી છે 5 કલાક। 5 કલાક એટલે 300 મિનિટ, 2 દિવસ, 1 દિવસ એટલે 48 કલાક, 2 દિવસ એટલે 1 દિવસ એટલે 24 કલાક, 2 દિવસ એટલે 48। 1/3 કલાક એટલે કે 1 કલાકના 3 ભાગ એટલે 20 મિનિટ, 240 મિનિટ એટલે 4 કલાક, અને 6 કલાક એટલે 1 દિવસનો ચોથો ભાગ થશે, કારણ કે દિવસમાં 24 કલાક હોય એટલા માટે। ત્યાર પછી અડધો દિવસ, અડધો દિવસ એટલે 12 કલાક। 1/4 દિવસ એટલે 6 કલાક, 3 કલાક એટલે 180 મિનિટ, 1/4 કલાક એટલે 15 મિનિટ, અને 30 મિનિટ એટલે અડધો કલાક। ત્યાર પછી છે 9:30 થી 15 મિનિટ પહેલાં। મિત્રો ખાસ ધ્યાન રાખજો, 9:30 વાગ્યાથી 15 મિનિટ પહેલાં એટલે કે કેટલા વાગ્યે? તો કે 9:15 વાગ્યે। ત્યાર પછી 4:55 થી 10 મિનિટ પછી, જો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પછી તો 4:55 મિનિટ, 11:45 મિનિટથી અડધો કલાક પહેલાં, તો 11:15 મિનિટ, 23:50 મિનિટથી અડધો કલાક પછી એટલે 24:20 મિનિટ। પણ એવું ના લખાય મિત્રો, એના અથવામાં શું લખાય? 00:20 મિનિટ, એટલે કે 20 મિનિટ ખાલી લખવાનું। 18:40 મિનિટથી 10 મિનિટ પહેલાં એટલે 18:30 મિનિટ। ત્યાર પછી 1:30 મિનિટથી 5 મિનિટ પહેલાં, તો 1:25 મિનિટ, 9:45 મિનિટથી 25 મિનિટ પછી એટલે 10:10 મિનિટ થશે। ત્યાર પછી 20:40 મિનિટથી 30 મિનિટ પહેલાં, તો 20:10 મિનિટ થશે। ત્યાર પછી 5:50 મિનિટથી 10 મિનિટ પછી, તો 6:19:40 મિનિટથી 10 મિનિટ પહેલાં, તો 19:30 મિનિટ। ત્યાર પછી છે 11:30 મિનિટથી 10 મિનિટ પહેલાં, બરાબર, તો 11:20 મિનિટ પહેલાં છે ને, એટલા માટે। 3:35 મિનિટથી 10 મિનિટ પછી, તો 3:45 મિનિટ, 6:05 મિનિટથી 25 મિનિટ પહેલાં એટલે 5:20 મિનિટ, 23:45 મિનિટથી 3 કલાક પછી એટલે 2:45 મિનિટ,
21 कलाक 45 मिनिट थी 15 मिनिट पहला 21 कलाक ने 30 मिनिट त्यार पछी छे मित्रों 7 ने 30 थी 10 मिनिट पहला एटले के 7 ने 20 એટલે કે 7 કલાકની 20 મિનિટ 2 કલાક 15 મિનિટથી 20 મિનિટ પછી પછીની વાત છે તો 2 કલાક અને 35 મિનિટ 5 કલાક 50 મિનિટથી 25 મિનિટ પહેલાં તો 5 કલાક ને 25 મિનિટ 23 કલાક અને 30 મિનિટથી 2 કલાક પછી તો 1 કલાક ને 30 મિનિટ 20 કલાક 45 મિનિટથી 15 મિનિટ પછી એટલે 21 કલાક બરાબર કેટલી થશે 15 મિનિટ પછી એટલે 21 કલાક ત્યાર પછી 4 કલાકથી 20 મિનિટ પહેલાં તો 3 કલાક 40 મિનિટ ત્યાર પછી 12 કલાક 55 મિનિટથી 2 કલાક પછી તો 14 કલાક અને 55 મિનિટ 3 કલાક 30 મિનિટથી 10 મિનિટ પહેલાં તો 3 કલાક 20 મિનિટ ત્યાર પછી 21 કલાક 30 મિનિટથી 35 મિનિટ પછી 35 મિનિટ પછી કે છે એટલે 22 કલાક 5 મિનિટ 11 કલાક 50 મિનિટથી 10 મિનિટ પછી એટલે 12 વાગે ત્યાર પછી પ્રશ્ન 3 છે માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક અંકનો બીજી વાર ઉપયોગ ન થાય તે રીતે મોટામાં મોટી નાનામાં નાની સંખ્યા બનાવો તો મિત્રો આપણે મોટામાં મોટી સંખ્યા બનાવી ને તો પહેલાં મોટો અંક લખવાનો પછી એનાથી નાનો એનાથી નાનો ને એનાથી નાનો એટલે મોટા મોટી સંખ્યા બની જાય નાનામાં નાની બનાવી હોય તો પહેલાં નાનો અંક એનાથી થોડોક મોટો અંક એનાથી મોટો અંક અને એનાથી મોટો અંક રેડી એટલે આમાંથી જોઈને લખવાના છો આ ચારમાંથી ત્યાર પછી મોટા મોટી 8 5 5 4 હવે આને ઊંધું કરી નાખવાનું 4 5 5 8 ચાલો ત્યાર પછી આપણે એમ જ કરવાનું છે 9 7 5 1 1 5 7 9 ત્યાર પછી 8 3 2 0 શૂન્ય 2 3 8 આવી રીતે ત્યાર પછી 7 4 3 1 1 3 4 7 8 6 5 3 3 5 6 8 એટલે કે 3568 એમ પછી આપણે કંઈ બોલવાની જરૂર છે નહીં બરાબર આપણે ખાલી અહીંયા લખવાથી કામ છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ 7 5 4 2 તો 2 4 5 7 ત્યાર પછી 9 8 3 1 1 3 8 9 ત્યારબાદ છે 7 5 4 3 3 4 5 7 9 6 2 1 1 2 6 9 ત્યાર પછી છે મિત્રો પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપવાના છે બરાબર તો એમની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ તો જોઈએ મિત્રો આપણે એમાં તો એક નાની બસમાં 24 વિદ્યાર્થીઓ સમાઈ શકે છે તો આવી ચાર બસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ સમાઈ શકે તો 24 ગુણ્યા 4 ચોકે ચોકે 16 નો છગડો વધાવી 1 4 2 8 ને 1 9 તો 96 વિદ્યાર્થી સમાઈ શકે એક બસ એક લીટર ડીઝલમાં 12 કિલોમીટર અંતર કાપે તો 32 લીટર ડીઝલમાં કેટલું અંતર કાપે એકમ દશકની શૂન 1 ગુણ્યા 2 એટલે 2 1 તેરી 3 2 દુ 4 2 તેરી 6 ચાલો 4 વત્તા 0 એટલે 4 6 2 8 3 ના 3 તો 384 કિલોમીટરનું અંતર કાપે 100 અને 150ની વચ્ચે બરાબર આવતી સંખ્યા વચ્ચે શોધો તો 125 ત્યાર પછી 145માં 236 ઉમેરતા કેટલા થશે તો 6 ને 5 11 નો એકડો વધાવી 1 4 ને 1 5 5 ને 3 8 1 ને 2 3 381 2 અને 7 વડે ભાગી શકાય અને 10 અને 20 ની વચ્ચે આવે તો 7 અને 2 ના ઘડિયામાં આવે તો એવી સંખ્યા કઈ લેવાની છે મિત્રો તમારે 14 લેવાની છે ત્યાર પછી છે અહીંયા હોળીમાં એક વિદ્યાર્થી ના 20 રૂપિયા હોય તો 5 વિદ્યાર્થીઓના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો 20 ગુણ્યા 5 એટલે કે 100 રૂપિયા ચૂકવવા પડે ત્યાર પછી અહીંયા તમને કેટલાક લેબલ આપ્યું છે એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે કે ડબલ ડેકરના 30 રૂપિયા 45 મિનિટ બેસવા દે પેડલ બોટ 15 રૂપિયા 30 મિનિટ બેસવા દે
मोटर बोर्ड 25 रुपया 20 मिनिट बेसवा दे तो त्रणेय बोट में बेसवाना केटला रुपया चुकवा पड़े तो 30 वत्ता 15 वत्ता 25 एटले के 70 रुपया चुकवा पड़े। डबल डेकर अने मोटर बोट बन्ने में बेसवा माटे केटलो समय जोईए बराबर। डबल डेकर अने मोटर बोट, डबल डेकर में 45 मिनिट, मोटर बोट में 20 मिनिट, 45 अने 20 एटले केटली थशे मित्रों 65 मिनिट जोशे अथवा तो 1 कलाक ने 5 मिनिट। मोटर बोट में बेसवाना 75 रुपया चूकव्या हशे अने 20 मिनिट मुसाफरी करी हशे तो केटला विद्यार्थी बैठा हशे तो जो 1 ना 25 तो 75 केटलाना थशे 25 तेरी 75 तो 3 विद्यार्थी बैठा हशे। पेडल बोट 30 रुपया में महेश ने केटलो समय बेसाड़शे तो पेडल बोट 15 रुपया में 30 मिनिट तो डबल करिए तो 60 मिनिट अथवा तो 1 कलाक बेसाड़शे। त्यार पछी नीचेना दाखला गणो। एक बस में 52 विद्यार्थी समाई शके तो 5 बस में केटला थशे तो 52 × 5 करवाना छे आपणे मित्रों एटले 260 विद्यार्थी समाशे। ए दरेक नानी बस में 35 विद्यार्थी लई जई शके तो 175 विद्यार्थी ने लई जवा माटे केटली बस की जरूर पड़े बराबर तो मित्रों 5 बस की जरूर पड़े। 175 ने 5 वडे भागो एटले 35 वडे भागो एटले 5 आवशे। एक बस में 35 तो 5 बस में 175। 4 बस में 200 विद्यार्थी समाई शके छे तो आवी सरखी सीट वाली एक बस में केटला विद्यार्थी समाई शके तो 200 ભાગ્યા 4 तो 50 विद्यार्थी समाई शके। 128 विद्यार्थी 32 सीट वाली बस में सरखी रीते बेसाड़वामां आवे तो 128 ભાગ્યા 32 तो केटली बस की जरूर पड़े 4 बस की जरूर पड़े। त्यार पछी अहींया तमारे थोड़ा विचारीने जवाब आपवाना रहेशे बराबर। तो मित्रों खास ध्यान रखो दरवाजो जो अहीं तमारे दिशा फरती बाजू जोई लेवानी। दरवाजा बी थी प्रवेशता जमणी बाजू शुं आवे तो तमारे अहींथी एंटर थवानुं तो एनी जमणी बाजू एटले शुं आवशे मित्रों 55। वाचनालय थी दूध डेरी कई दिशा में छे तो वाचनालय छे एनीथी दूध डेरी कई दिशा थई नीचेनी दिशा थई नीचेनी एटले कई थशे दक्षिण थशे। वाचनालय थी दूध डेरी कई दिशा में छे एटले जो वाचनालय थी दूध डेरी आ बाजू छे नीचे नीचे आवशे एटले कई दिशा थशे दक्षिण दिशा में छे बराबर। दूध डेरी क्या दरवाजा थी प्रवेशता डाबी बाजू आवेल छे तो पूर्व दरवाजे प्रवेश ले एना माटे डाबी बाजू थी गई तो क्यों दरवाजो दरवाजो ए। त्यार पछी उत्तर पश्चिम दिशा में शू आवेलू छे उत्तर अने पश्चिम तो आ उत्तर अने पश्चिम एटले आ थाय तो न्या हुं आवेलो छे कूवो चौथा में कूवो। मैदान नक्शा में कई जगह छे तो मित्रों मैदान नक्शा में वच्चे छे एम पण लखी शको अथवा तो कूवो पंचायत वाचनालयनी वच्चे आवेलू छे। त्यार पछी बीजी आकृति खास बराबर जोई लेजो रेडी। चलो हवे आपणे एना जवाब आपी दईए। घरना प्लान में कुल केटला दरवाजा आवेला छे तो एफ सुधीना आवेला छे तो ए बी सी डी ई एफ एटले 6 दरवाजा थी आ जो तमे गणी शकशो बराबर। छेल्ले दरवाजो एफ सुधी देखाय छे ई 2 पछी दरवाजो सी बी डी किंग जो ए थी गया 6। चालो त्यार पछी जाजरू बाथरूम कया कया रूमनी वच्चे छे तो जाजरू अने बाथरूम रूम नंबर 1 बेडरूम 1 अने बेडरूम 2 नी वच्चे। बेडरूम 1 रसोड़ानी कई बाजुए छे तो चलो रसोड़ाथी आम छे आम एटले नीचे नीचे एटले कई बाजू छे पश्चिम बाजुए छे तो पश्चिम। बैठक बेडरूम 2 बैठक रूमनी कई दिशाए छे तो बैठक रूमनी नीचे छे ए पण तो एमां पण हुं आवशे पश्चिम ज आवशे। घरना प्लानमां पश्चिम दिशामां केटली बारीओ छे तो पश्चिम दिशामां 1 અને 1 2 બારીઓ છે। ત્યાર પછી નીચેની આકૃતિ જુઓ। હાઈસ્કૂલથી મંદિર કઈ દિશામાં છે તો હાઈસ્કૂલ અને મંદિર એટલે પશ્ચિમ દિશા થઈ ગઈ। પ્રાથમિક શાળા ઘરથી કઈ દિશામાં છે તો ઘરથી આ દિશામાં થઈ એટલે કઈ દિશા થઈ ગઈ ઉત્તર। પંચાયત અને વાચનાલયની વચ્ચે શું છે પંચાયત વાચનાલયની વચ્ચે હાઈસ્કૂલ। મંદિર સાની સાની વચ્ચે આવેલું છે ઘર અને પ્રાથમિક શાળા। જો આવા પ્રશ્ન મિત્રો બહુ પૂછાય છે।
त्यार पछी मैदान कई जगह आवेलू छे, तो मैदान वच्चे आवेलू छे अथवा तो घर मंदिर हाईस्कूल पंचायतनी वच्चे छे। त्यार पछी आ आपणे खास जोवानुं छे, पश्चिम बाजु दरवाजो ए छे, पूर्व बाजु दरवाजो बी छे, ई बाजु पार्किंग छे, बराबर। दरवाजो बी कई दिशामां आवेलो छे तो नीचे लखवानुं, कई दिशा छे? पूर्व। दरवाजा ए थी प्रवेशता डाबी बाजु ए सौथी नजीक शुं आवशे? चलो अहींथी एंट्री लीधी डाबी बाजु, आ बाजु थई गयुं, तो पहेला हुं आवे वर्गखंड ए आवशे। त्यार पछी प्रयोगशाळानी पश्चिम बाजु ए कयो रूम आवेलो छे? तो पहेला आपणे प्रयोगशाळा गोतवानी, प्रयोगशाळा छे, हालो प्रयोगशाळा मळी गई, एनी पश्चिम बाजुए कयो रूम छे? पश्चिम એટલે ઉપર છે, બરાબર। તો પશ્ચિમ બાજુએ આપણે સીધું જ ખબર પડી જાય શું આવેલું છે મિત્રો, વાંચનાલય। શું આવેલું છે? વાંચનાલય। કાર્યાલયની કઈ દિશાએ આચાર્યખંડ છે? તો કાર્યાલયની કઈ દિશાએ આચાર્યખંડ છે? પૂર્વ દિશાએ, નીચે એટલે। ટોયલેટ વર્ગખંડથી કઈ દિશાએ છે? તો ટોયલેટ વર્ગખંડથી આ બાજુ, આ બાજુ એટલે કઈ થઈ ગઈ? દક્ષિણ। દક્ષિણ લખી નાખો, ચાલો। ત્યાર પછીની ફરીથી આકૃતિ જુઓ, બરાબર, જોતા જઈએ। દરવાજા ઘરથી પ્રવેશતા બિલકુલ સામેની બાજુએ શું છે? ઘરથી પ્રવેશો સામે શું છે ભાઈ? વૃક્ષ દેખાય મને તો। પાર્કિંગ કયા દરવાજાથી પ્રવેશતા ડાબી બાજુએ થાય? તો દરવાજા ઘરથી પ્રવેશો એટલે ડાબી બાજુએ કોણ આવી જાય? પાર્કિંગ। તો દરવાજો ઘ। એ પ્રકારના સ્ટાફ ક્વાર્ટર કયા દરવાજાની નજીક છે? તો કની નજીક છે, જોઈએ તો કની નજીક, એટલે કે ક દરવાજાની નજીક। દરવાજો ખ કઈ દિશામાં આવેલો છે? દરવાજો ખ છે દક્ષિણ દિશામાં। સૌથી વચ્ચે શું આવેલું છે? સૌથી વચ્ચે શાળાનું મકાન। શું? શાળાનું મકાન। ત્યાર પછી છે મિત્રો, આપેલ આકૃતિને આધારે તમારે સમઘન બનાવવાના છે, બરાબર। તો અહીંયા જો આપણે આકૃતિ આપેલી છે, બરાબર, તો એમાંથી તમારે શું બનાવવાનું છે? સમઘન। તો આ રીતે મિત્રો કમ્પ્લીટલી આપણે પેપરનું સોલ્યુશન જોયું। તમારા દોસ્તો મિત્રોને શેર કરજો, તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની શુભકામના। અસ્તુ, જય હિન્દ, જય ભારત।